નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, દિવાળી વેકેશનમાં તમે ખૂબ જ મજા કરી, બરાબર? તો હવે આપણે થોડું ભણવું પણ પડશે ને. ચલો, તો આજે તમારા બધાનો મનગમતો વિષય લઈને આવી છું, ચિત્રકામ, બરાબર? અત્યાર સુધી આપણે ચિત્રકામમાં ઘણું બધું શીખ્યા ને? તમને યાદ છે શું શું શીખ્યા? હા, જુદી જુદી કેલિગ્રાફીઓ કરી, જુદા જુદા આકારો શીખ્યા, અક્ષર લેખનમાં રંગકામ કરતા પણ શીખ્યા, અને બીજું શું શીખ્યા? હા, ચોરસમાં ભાતકામ કર્યું ને? હા, તો હવે આજે આપણે કંઈક નવું શીખવાના છે. તમારે બધાએ શીખવું છે? ઓકે, તો આજે આપણે ચિત્રકામમાં કોલાજ વર્ક શીખીશું, બરાબર છે? તો તમારે બધાએ શીખવા માટે તૈયારી કરી દેવી પડશે. ઓકે, તો ચલો આપણે કોલાજ વર્ક કરીએ. ઓકે બાળમિત્રો, તમારી સામે અહીં આપણી કેતન ચિત્રકલા ચોપડીમાં કેટલાક ચિત્ર દેખાઈ રહ્યા છે, બરાબર છે? ઝાડ છે, છત્રી છે, ધજા છે, હોડી છે અને ઘર છે. હવે તમે જુઓ, તે કોલાજ વર્ક કર્યું છે, એટલે કે કાતરથી કાપીને તે ચોંટાડ્યા નથી. કોલાજ વર્ક આપણે રંગીન કાગળના ટુકડાનું પણ કરી શકીએ છીએ, અને આપણા ઘરે ન્યૂઝપેપર, બધાના ત્યાં ન્યૂઝપેપર આવતા હોય ને, તો તે ન્યૂઝપેપરના કાગળમાંથી પણ આપણે કોલાજ વર્ક કરી શકીએ છીએ. તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરીશું, એટલે કે ન્યૂઝપેપરમાંથી આજે આપણે કોલાજ વર્ક કરીશું. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, મારી પાસે આ એક ન્યૂઝપેપર છે, બરાબર? તો સૌ પ્રથમ આપણે તેમાંથી ઝાડ બનાવીશું. હવે તે માટે મારે પહેલાં ઝાડનો રંગ કેવો હોય? લીલો હોય. પણ મારી પાસે ન્યૂઝપેપરમાં જે કલર છે એમાંથી હું તમને બતાવીશ. તો અહીં હું ઝાડનો શેપ દોરું છું, બધા ધ્યાનથી જોજો. હવે કોલાજ વર્ક એટલે કે આપણે કાતરથી તેનું ફાળકામ કરવાનું નથી, આપણે હાથથી તેનું કટિંગ કરવાનું છે. તો તમે બધા જોઈ શકો છો, હું ધીરે ધીરે આ ઝાડને હાથથી કાપી રહી છું, બરાબર છે? જો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હું હાથથી તેને ફાડી રહી છું, એટલે કે આને ફાળકામ પણ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, આ બની ગયું આપણું ઝાડ, બરાબર છે? હવે તેની નીચે આપણે શું બનાવવાનું છે? થડ બનાવવાનું છે. બાળમિત્રો, આપણે ઝાડ તો બનાવ્યું, બરાબર? હવે આપણે એનું થડ બનાવીશું. હવે થડમાં તો કથ્થઈ રંગ હોય, પણ આપણી પાસે અહીં કાળો રંગ છે. તો જુઓ, હું કાળા રંગની અંદર થડ દોરી રહી છું. આ દોરાઈ ગયું આપણું થડ, બરાબર છે? હવે આપણે તેને કટિંગ કરીશું, એટલે કે ફાળકામ કરીશું. જોજો, હા, હું હાથથી જ ફાળું છું, કાતરનો ઉપયોગ કરતી નથી. તેને જ કોલાજ વર્ક કહેવાય, બરાબર? તમારે પણ હાથથી જ ફાળકામ કરવાનું છે, કાતરનો ઉપયોગ કરવાનો નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બની ગયું આપણું થડ, અને આ રહ્યું આપણું ઝાડ. તો બની ગયું આપણું ઝાડ. હા, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ઝાડ દોર્યું, હવે આપણે છત્રી દોરીશું.
હવે તેનું આપણે ફાળકામ કરીશું. આપણે શેનાથી ફાળવાનું છે? હા, હાથથી, બરાબર છે. આ બની ગઈ આપણી છત્રી, બરાબર. હવે નીચે તેની લાકડી પણ બનાવવાની છે, તો એ પણ આપણે બનાવીએ. હવે આપણે તેનું ફાળકામ કરીશું. ઓકે, આ બની ગઈ તેની લાકડી, બરાબર. શું બની ગયું? છત્રી. ચલો, હજી પણ કંઈક કરવાનું બાકી છે. હવે શું બાકી છે? હા, ધજા. તો ચલો, ધજા કરવા માટે તૈયાર થઈ જાઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ધજા દોરીશું. તમે ધ્યાનથી જોજો, હું ધજા દોરું છું. ધજાનો આકાર કેવો હોય? ત્રિકોણ. વેરી ગુડ. તો હું અહીં ત્રિકોણ દોરું છું. હવે આપણે તેનું ફાળકામ કરીશું, બરાબર છે. આ બની ગઈ આપણી ધજા, બરાબર. હજી તેની લાકડી દોરવાની બાકી છે, તો આપણે તે પણ કટ કરી દઈએ. ઓકે, આ બની ગઈ તેની લાકડી, આપણી ધજા તૈયાર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણી છત્રી, આપણી ધજા અને આપણું ઝાડ કોલાસ વર્ગ બની ગયું છે, બરાબર. તો હવે બાકીના અહીં જે ચિત્ર છે, હોડી અને ઘર, તે તમારે તમારી ચિત્રકામની નોટબુક એમાં તમારે જાતે કરવાનું છે. અને કેતન ચિત્રકલામાં ઝાડ, છત્રી અને ધજા તમારે કરવાની છે. તો ઓકે ફ્રેન્ડ્સ, તમે કરશો ને? હવે ફરી મળીશું નવા ચિત્ર સાથે. બાય.